અમદાવાદના ઉસ્માનપુરામાં શાળામાં વાલીઓનો વિરોધ જોવા મળ્યો. માઉન્ટ કાર્મેલ બંધ થવાની શક્યતાના કારણે ચિંતા. શાળા જર્જરિત થતા શાળા બંધ કરવાની સંચાલકોની રજૂઆત. બીજી તરફ શાળા બંધ ન કરવા વાલીઓની રજૂઆત. આ પહેલા વાલીઓએ ડીઈઓ કચેરીએ પણ રજૂઆત કરી. ડીઈઓ કચેરીથી મંજૂરી મળ્યા બાદ શાળા અંગે નિર્ણય લેવાશે. માઉન્ટ કાર્મેલ શાળામાં બેઠક માટે વાલીઓ પહોંચ્યા. શાળાએ વાલીઓની બેઠક માટે મીડિયાને પ્રવેશ બંધી કરી. શાળા સંચાલકોએ હજુ સ્પષ્ટતા ન કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. શાળા સંચાલકોની મુરાદ મેલી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. ઓનલાઈન ઉપર સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે. અભિષેક, શાળા સંચાલકો અને વાલીઓની મીટિંગ છે, જો કે મીડિયાને પ્રવેશ બંધી કરવામાં આવી છે, અત્યાર સુધી કોઈ અપડેટ મળી છે મીટિંગ લક્ષી? હજી ફાલ્ગુની વાત કરીએ તો જે પ્રમાણે આપણા શહેરની ઉસ્માનપુરા ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં આજે વાલીઓનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારનું મુખ્યત્વે કારણ એ છે કે શાળા બંધ થવાની ચર્ચા જે છે તેને અત્યારે જોર પકડ્યું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં જે ચિંતા જે છે તે જોવા મળી છે. વાલીઓએ ડીઓ કચેરી પર રજૂઆત કરી હતી અને અત્યારે હાલ કહી શકાય કે નવરંગપુરા સ્થિત જે માઉન્ટ કાર્મેલ સ્કૂલ છે ત્યાં અત્યારે હાલ વાલીઓની બેઠક જે છે તે ચાલુ છે. મીડિયાને ત્યાં પ્રવેશ બંધી કરવામાં આવ્યું છે. અત્યારે હાલ વાલીઓની મીટિંગ જે છે તે ચાલી રહી છે, અત્યારે જાણી નથી શકાયું કે અંદર શું ચર્ચા થઈ રહી છે. પણ જે મહત્વની જે ચર્ચાઓ જે છે આ શાળા રહેશે કે કેમ કે શું છે તે જે જર્જરિત હાલતમાં છે તેવું શાળા લોકોનું શાળા સંચાલકોનું કહેવું છે. એટલે જે પણ છે તે આ લોકોની મીટિંગ પછી ત્યારબાદ ખ્યાલ આવશે ખરેખર વાલીઓ અને શાળાના જે સંચાલકો છે તેમની સાથે શું ચર્ચાઓ થઈ છે. જી અભિષેક, આભાર સમગ્ર વિગતો બદલ.